गुजरात भाजपा प्रदेश प्रमुख बन्या बाद सी आर पाटिल पहली बार सूरत आया था त्यारे तेना स्वागत माटे कार रेली नु आयोजन करवामां आव्यु हतु। स्वागत माटे नक्की करवामां आवेल रूट पर होर्डिंग्स लगाववामां आव्या हता। जो के एरपोर्ट पर आवेल पाटिले चर्चा विचारणा कर्या बाद रेली ने मौकूफ राखवानी जाहेरात करी हती। पाटिले कह्यु के वर्तमान समय में कोरोना नी स्थिति ने ध्याने राखी दारिया करता वधु लोकोनी हाजरी ना पगले सलामती ने ध्याने राखी रेली ने मौकूफ कराई छे। गुजरात प्रदेश प्रमुख बन्या बाद सी आर पाटिल सूरत आवी रह्या हता तेनी खुशी में सूरत भाजपा द्वारा कार रेली नुं आयोजन करवामां आव्यु हतुं। जो के सी आर पाटिल सूरत एरपोर्ट पर थी आवी अने रेली ने रद्द करवा जणाव्युं हतुं। रेली रद्द कराता आवेला सौ कार्यकर्ताओ हताश जोवा मळ्या हता। पुलिस कमिश्नर साहब साथे पण वात थई हती। कमिश्नर साहब ने रिक्वेस्ट हती के कंटेनमेंट एरिया में नहीं जवुं जोईए। कतरा विस्तार में अमे त्यां ज कह्यो हतो के अमे त्यां जवानुं टाळीए छीए। त्यार पछी हुं ज्यारे आव्यो અને મેં જે પિક્ચર જોયા અને જે રીતે ત્યાં સંખ્યા જોઈ તો મને એવું લાગ્યું કે કદાચ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળ્યા પછી પણ આટલી બધી ગાડીઓ જ્યાં શહેરમાં એકસાથે પ્રવેશ કરે અને એના કારણે પણ લોકોમાં વગર કારણે ભય આવે અને કેટલાક લોકો ભય ફેલાવવાનો પ્રયત્ન કરે તો એવો મોકો નહીં આપવો જોઈએ। બાકી હું આપને વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો શુભેચ્છકોએ ખૂબ સારી વ્યવસ્થા સાથે આ રેલીનું આયોજન કર્યું છે। આવી સરસ રેલીનું આયોજન કરવા માટે હું એમનો આભાર પણ માનું છું અને આવી લાગણી બતાવવા માટે પણ આપના માધ્યમથી એમનો આભાર માનું છું। પરંતુ સુરત શહેરને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતા હોય એવી કોઈ શક્યતાઓને સંજોગોમાં હું આવું કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી અથવા તો આવું કોઈ કૃત્ય કરવા માટે તૈયાર। નવસારીવાળી રેલી બી કેન્સલ કરી દેવામાં આવી। નવસારી રેલી પણ કાલે 1000 કાર સાથેની રેલી મોરલીથી નવસારી ગણદેવી ચીખલી બિલીમોરા થઈને એ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મેં ત્યાંને પણ સૌ આગેવાનોને બધા ધારાસભ્યોને એમને વિનંતી કરી છે કે આ રેલીનું આયોજન પણ તમે મોકૂફ રાખો અને રદ કરો એવી અમને વિનંતી કરી। આ રેલી વાલક પાટિયા થઈ સુરતના વરાછા વિસ્તારમાં ફરી અને સી આર પાટિલની ઓફિસ જવાની હતી, પરંતુ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સોશિયલ ડિસ્ટન્સના ધજાકરા ઉડતા જોવા મળ્યા હતા। લોકો ના ટોળે ટોળા નજરે પડ્યા હતા। જે રીતે રેલીના નિયમો બનાવવામાં આવ્યા હતા કે કારમાં જ રેલી પ્રસ્થાન થશે અને એક કારમાં ત્રણ જ વ્યક્તિઓ બેસશે અને એ પણ માસ્ક સાથે, પરંતુ લોકો ફોટો સેશન માટે ટોળે ટોળા વળતા જોવા મળ્યા હતા। કોરોનાની મહામારી વચ્ચે આવા દ્રશ્યો સર્જાતા સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો બન્યો છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ રેલીનો વિરોધ નોંધાવ્યો હતો, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ આ રેલીને લઈને ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો। આ વિરોધ અને સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે રેલી રદ કરી હતી। પત્રકાર મિત્રોનો બી ખૂબ ખૂબ આભાર, કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર, શુભેચ્છકોનો આભાર, અહીં ઉપસ્થિત પોલીસ ડિપાર્ટમેન્ટના લોકોનો ખૂબ ખૂબ આભાર। તમામ લોકોએ જે અહીં રેલીને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે થોડા દિવસ 2-3 દિવસ અહીંયા મહેનત કરતા હતા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીને સત્તાવાર રીતે આ રેલી આપણે રદ કરીએ છીએ એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે। બધા જ મિત્રોને વિનંતી કે પોતપોતાના ઘરે સ્થાને આરામથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ફરી તમે બીજી વખત આપણે મળીએ, ધન્યવાદ। ઓકે, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને બનાવતા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રીતે દ્રશ્યો જોઈ શકો છો। ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને હજુ પણ લોકો યથાવત છે, પરંતુ સી આર પાટિલ દ્વારા આ રેલી જે છે તે અત્યારે રદ કરવામાં આવી છે। જે રીતના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા, કોરોનાને લઈ લોકો એકસાથે એક ભેગા થયા હતા અને ક્યાંક ને ક્યાંક 144ની કલમ જે લાગુ છે તેના પણ ક્યાંક ને ક્યાંક ધજાગરા ઉડ્યા હતા અને સાથે જે અત્યારે હાલ પૂરતા જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે રેલી જે છે તે રદ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરી આ રેલીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ભારે ચર્ચા જગાવી હતી આ રેલી દ્વારા। જે રીતની વાહનો એકઠા થયા હતા અને જે રીતના લોકો એકઠા થયા હતા, ક્યાંક ને ક્યાંક કોરોના કાળમાં જે છે તે એક ભયાનક ચિંતાજનક વિષય જોવા મળી રહ્યો હતો, ત્યારે હાલ પૂરતા સમાચાર પ્રમાણે જે આ રેલી છે તે રદ કરવામાં આવી છે। કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।